નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર જીઓગ્રાફી વિષયની અંદર બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસ માટે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એ પણ જવાબ સાથે એટલે કે એક એક વાક્યના જે ટૂંકા પ્રશ્નો છે એ તમને આપવાના છે અને વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછે ગયેલા જે પ્રશ્નો છે એનો આપણે સમાવેશ કરેલો છે તો ફટાફટ આપણે જવાબ સાથેના પ્રશ્નોની તૈયારી કરીએ અને આઈએમપી પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે એ ન જોયા હોય તો તમે ચેનલ ઉપર વિઝિટ કરીને જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ છીએ પહેલો પ્રશ્ન છે સંભવાત શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો તો સંભવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો હતો એના પછી છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ હતી અથવા તો કયા ખંડમાં થઈ હતી તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપની અંદર થઈ હતી અને કઈ સદીમાં થઈ હતી તો ડારમી સદીમાં થઈ હતી ખાસ યાદ રાખજો એના પછી એક પ્રશ્ન એવો છે કે સંશોધન યુગ કોને કહેવાય છે અથવા તો સંશોધન યુગનો સમયગાળો જણાવો

અંતરિક્ષમાં છોડવામાં આવ્યો તો સોવિયત સંગ રશિયાની મદદ મેળવી અને ભારતીય પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં તરતો મૂક્યો હતો એ કઈ સાલમાં મૂક્યો હતો એ કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે એના પછી છઠ્ઠું છે વ્યાપાર એટલે શું તો કે વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ લઈને વેપાર કહેવામાં આવે છે એના પછી જે વસાતના મુખ્ય બે પ્રકાર કયા છે તો ગ્રામીણ વસાત અને શહેરી વસાત પછી નાટમો સંસ્થા ક્યાં આવેલી છે તો નાટમો સંસ્થા કોલકાતા ખાતે આવેલી છે અને નાટમો નું પૂરું નામ પણ તમે તૈયાર કરી દેજો એના પછી જે કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે તો સ્તંભ આલેખની પદ્ધતિ સૌથી વધારે વપરાય છે એના પછી દસમું છે કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું તો કમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તેને કમ્પ્યુટરના હાર્ડવેર કહે છે એના પછી અગિયારમું નવનિયતિવાદ વિચારધારા કોણે આપી છે તો ગ્રિફિથ ટેલરે નવનિયતિવાદ વિચારધારા આપેલી છે એના પછી છે રેનડીયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે તો રેન્ડિયર એ ટ્રૂંડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે તેરમું ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે તો જેનેટિકલ એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે એના પછી જે ભારતનો આંતરિક જળમાર્ગ એ કઈ નદી પર આવેલો છે તો એ ગંગા નદી પર આવેલો છે હલ્દિયાથી અલ્લાહ બાજ સુધીનો છે પછી અધતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે ચાર્લ્સ બે બે ઓળખાય છે એના પછી સોળમું શાર્કનું વડુ મથક ક્યો આવેલું છે તો શાર્કનું વડું મથક કાઠમંડુમાં આવેલું છે માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત છે તો રાયઠાણ એ માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત છે અઢારમુ એક બૌલકીય માહિતી કોને કહેવાય છે તો એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બૌલકીય માહિતી કહે છે પછી ઓગણીસ આલેખ એ આંકડાનું કેવું સ્વરૂપ છે તો આલેખ એ આંકડાનું ચિત્રાત્મક સ્વરૂપ છે એના પછી જીપીઆરએસ જીપીઆરએસનું પૂરું નામ જણાવું તો જનરલ પેકેટ રેડિયો સર્વિસિંગ એ જીપીઆરએસનું પૂરું નામ છે પછી નવ નીતિવાદ વિચારધારા કોણે આપેલી છે તો ગ્રીફી ટેલરે આપેલી છે પછી આગળ જોઈએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે જીનેટિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રોનો વિકાસ થયો છે એના પછીના આપણે ફટાફટ જોઈએ તો આગળ જીપીઆરએસનું પૂરું નામ જનરલ પેકેટ રેડિયો સર્વિસ છે પછી જીપીએસનું પૂરું નામ જનરલ પોઝિશિંગ સિસ્ટમ છે પછી એકત્રીસ છે સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે તો સાંસ્કૃતિક પર્યાવરણની અંદર વસ્તી વસાહતો કૃષિ ઉદ્યોગ પરિવહન વગેરેનો સમાવેશ થાય છે પછી દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે તો દક્ષિણ ભારતના પાલિયન લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે યુરોપના લેપ લોકો લોકો આવશે બરાબર મલેશિયાના સેમાંગ લોકો આ બધા જ લોકો તૈયાર કરી દેજો પછી ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે તો યુએસએ આવે છે પછી ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયા છે અને તે કયા બે શહેરનો જોડે છે તો નેશનલ હાઈવે નંબર સાત વારાણસીથી કન્યાકુમારી છે એના પછી જે ભારતમાં આધુનિક પ્રકારની ટેલિકોમ સેવાનો વિકાસમાં ફાળો કોનો છે તો કે સામ પિત્રોડાનો છે પછી જે યુરોપિયન સંઘ કયું ચલણ પ્રચલિત કર્યું છે તો યુરો ડોલર એ પ્રચલિત કરેલું છે